નમસ્કાર મિત્રો, માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 11/6/2022ની અપડેટ મુજબ અરબસાગરનું ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે અને આજે ચોમાસું મુંબઈ પણ પહોંચી ગયું છે. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી મિત્રો તમને વરસાદને લઈને પળે પળની અપડેટો અમારા ચેનલ તકે મળતી રહેશે. મિત્રો, હવામાન વિભાગની વેબસાઇટ મુજબ સેટેલાઇટ પર નજર નાખીએ તો અરબસાગર હાલમાં ફૂલ એક્ટિવ મોડમાં આવી છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબસાગરમાં મહારાષ્ટ્રના કાંઠે 3.1 થી 5.1 કિમી ઊંચાઈ સુધી એક અપર એક સાયક્લોનિક યુએસસી સર્ક્યુલેશન સક્રિય છે, જે આગામી 48 કલાક સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કાંઠાના નજીક પણ આવી શકે છે. અપર એર સાયક્લોનિક થોડીક નબળી છે, પણ તેની અસરથી આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક સ્થળે તીવ્ર ઠંડ સ્ટોરમ બને તેવી શક્યતાઓ છે, જેના કારણે મિત્રો ગાજવીજ સાથે જોરદાર કડાકા ફડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જો કે મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને વિશે વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. મુંબઈમાં ચોમાસું પહોંચી જાય ત્યાર પછી ગુજરાતમાં 1 થી 2 દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચે છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. મિત્રો, ગુજરાતમાં ચોમાસું પહોંચવા માટેની સામાન્ય તારીખ 15 જૂન છે, પરંતુ આ વર્ષે 1 થી 2 દિવસ વહેલા ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ હાલમાં રહેલી છે. ત્યારબાદ મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસું કોઈ વર્ષ વહેલું તો ક્યારેક મોડું પણ આવતું હોય છે, જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે, પરંતુ આ વર્ષની ચોમાસાની તારીખ 15 જૂનની આસપાસ શરૂ થવાની અનુમાન છે. શરૂઆતનું ચોમાસું સારું રહેશે, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99% વરસાદ પડશે અને હવામાન વિભાગે દેશમાં ચોમાસાનું ચોમાસું સામાન્ય રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદને આગાહી ચોમાસું આગળ વધતા હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.